मित्रों ज्ञानपद शैक्षणिक संकुल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण सात में गुजराती पेपर स्टाइल समझाई दीधी है, परंतु वोरवणी अंदर आपणे केवी रीते लखूँ ए समझीशुं। चालो मित्रों, बधा पोतानी पेपर स्टाइल काढ़ी लेशे। अंदर आपणे जोतुं जवानुं छे के कयो प्रश्न केवी रीते आप्यो छे अने केवी रीतना लखवानो छे। हवे आपणने अहींया नोंध आपी छे के लखवानुं अहींथी शुरू करूँ, तो आपणे अहींयाथी ज लखवानुं शुरू करीशुं। पेपर स्टाइलनी अंदर आपणे प्रश्न नंबर एक आपेलो छे, एमां अ ब के एवुं कंई छे नहीं, एटले पहेला आपणे लखीशुं प्रश्न एक। तमारे अहींया तमारी रीते बॉक्स अंडरलाइन जे करवुं होय ते करी शको। प्रश्न एक नी अंदर आपेलू छे के आपेल विकल्पमांथी साचो विकल्प शोधीने लखो, एना मार्क्स छे त्रण। तो आपणे त्रण विकल्प आपेला छे, एक बे अने त्रण। तो आपणे एकनी सामे दाखला तरीके तमारे बी ऑप्शननो जवाब आवे छे अने सामे तमारे जे शब्द आवतो होय ते पण लखवानो छे। दाखला तरीके जवाबनी अंदर आवे छे के चंद्रकांत मेहता, तो तमारे अहींया चंद्रकांत मेहता शब्द पण लखवानो रहेशे। हवे आगळ जुओ, प्रश्न नंबर बे शुरू थाय छे, तो आपणे नवा पेज उपरथी शुरू नथी करवानो, परंतु नीचे आपणे घणी बधी जग्या वधी छे, तो बे थी त्रण लीटी छोड़ी अने तमे नीचे लखी शको प्रश्न बे अ। हवे जुओ, प्रश्न बे अनी अंदर शुं आपेलू छे, तो प्रश्न बे अनी अंदर प्रश्न बेनी अंदर छे नीचे आपेली खाली जग्या पूरो। तो तमने पेपर स्टाइल समझावी त्यारे कीधुं तुं के आपणे एमां प्रश्न साथे जवाब लखवाने छे, सीधो जवाब लखवानो नथी। तो दाखला तरीके पहेली खाली जग्या आपी होय के अखबारी नोंध ने अंग्रेजीमां खाली जग्या कहेवाय, तो जवाब आवे प्रेस नोट। तो अहींया प्रेस नोट। आवी रीते तमारे त्रणे त्रण खाली जग्या लखवानी रहेशे। हवे आगळ प्रश्न बे ब, तो प्रश्न बे ब, हवे एनी अंदर शुं आप्युं छे के नीचे आपेला विधानो खरा छे के खोटा ते जणावो। तो तमे त्रण मार्क्स छे, तो तमने त्रण खरा खोटा आप्या छे, एक बे अने त्रण। तो पहेलानी अंदर एवुं आप्युं छे के गांधीजीनी आत्मकथानुं नाम सत्यना प्रयोगो छे, तो ए तमारे लखवानुं छे के गांधीजीनी आत्मकथानुं नाम सत्यना प्रयोगो छे। तो आ वाक्य साचुं होय तो पाछळ तमारे साचुं અને ખોટું હોય તો ખોટું કરવાનું છે। હવે આ રીતે તમારે ત્રણે ત્રણ ખાલી જગ્યા લખવાની છે। હવે આપણું પેજ અહીંયા પૂરું થાય છે, તો આપણે હવે પાછળથી લખવાની શરૂઆત કરીશું। હવે આગળ આપણે પ્રશ્ન બે બ લખ્યો, હવે નવો પ્રશ્ન છે, પ્રશ્ન ત્રણ અ। પ્રશ્ન ત્રણ અની અંદર છે નીચેના શબ્દોના સમાનાર્થી આપો, તેના માર્ક્સ બે છે, તો તમને બે સમાનાર્થી પૂછ્યા હશે। તો હવે દાખલા તરીકે આપણને સુંદર એવો શબ્દ આપ્યો હોય તો એનો સમાનાર્થી એવું થાય કે રૂપાળું, તો આપણે સીધો જવાબ રૂપાળું એવું લખવાનું રહેશે। આગળ પ્રશ્ન ત્રણ બ, તો પ્રશ્ન ત્રણ બની અંદર નીચેના શબ્દોના વિરોધી શબ્દો આપો એવું આપેલું છે। તો દાખલા તરીકે આપણને બે શબ્દ આપ્યા છે, તો આપણને આપ્યું હોય સાચો, તો સાચોનો વિરોધી શબ્દ થાય ખોટું, તો આપણે એનો સીધો જવાબ લખવાનો રહેશે ખોટું। હવે આગળ જોઈએ પ્રશ્ન ચાર શરૂ થાય છે, તો આપણે અહીંયા ઘણી બધી જગ્યા નીચે આપી છે, તો નીચેની નીચે ત્રણથી ચાર લીટી છોડી અને લખીશું, તો પ્રશ્ન ચાર અ। તો પ્રશ્ન ચારની અંદર શું આપ્યું છે પેપર સ્ટાઇલમાં જુઓ, તો નીચેના શબ્દોની સાચી જોડણી લખો, એના પણ બે માર્ક છે, તો આપણે બે લખીશું, એમાં આપણે સીધો જવાબ લખવાનો છે। દાખલા તરીકે તમને ખોટી જોડણી નિશાળ આપી છે, તો તમારે એ નથી લખવાનું, પણ જે સાચો જવાબ આવતો હોય સીધો જ તમારે લખી નાખવાનો છે કે નિશાળ, આ લખવાની જરૂર નથી।
આગળ જોવો પ્રશ્ન ચાર બ એની અંદર આપ્યું છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો તમને એક અર્થ એવો આપેલો રૂઢિપ્રયોગ આપ્યો છે પેલો કે દેવ જાણે તો આપણે દેવ જાણે લખવાની જરૂર નથી સીધો તમે અર્થ કરી તમે સામે લખી શકો કે ભગવાન જાણે હવે એનું વાક્ય બનાવો તો અહીંયા લખી શકો તમે કે વાક્ય તો લખો વરસાદ ક્યારે થશે દેવ જાણે બરોબર વાહે તમે જે તમારે મૂકવું હોય પૂર્ણ વિરામ અલ્પ વિરામ જે આવતું હોય તે મૂકી દો એટલે તમારું વાક્ય પૂરું થઈ જશે હવે પ્રશ્ન પાંચ છે ત્યાં થોડી જગ્યા છે તો આપણે આ છોડી દઈશું પેજ અને નવા પેજથી લખવાની શરૂઆત કરીશું હવે નવા પેજ ઉપર આપણે પ્રશ્ન નંબર પાંચ અ લખીશું પ્રશ્ન પાંચ અ હવે જુઓ પેપર સ્ટાઇલમાં પ્રશ્ન પાંચની અંદર શું આપ્યું છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો એમાં ચાર માર્ક્સ છે એટલે તમને ચાર પ્રશ્નો પૂછાયા હશે તો પહેલો પ્રશ્ન તમને જે કંઈ પૂછાણો હોય આપણે દાખલા તરીકે જોઈએ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ કાવ્યના કવિ કોણ છે તો તમારે જે જવાબ આવતો એ પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો છે જ્યારે જવાબ પૂરો થાય ત્યારે એક લીટી છોડી અને બીજી લીટીમાં તમારે બીજા પ્રશ્નનો જવાબ લખવાનો છે એ રીતે તમારે ચારે ચાર પ્રશ્નોના ઉત્તર પૂર્ણ વાક્યમાં સરસ અક્ષરે લખવાના છે હવે તમે પ્રશ્નના જવાબ લખો છો તમને એવું થાય કે મને બીજો પ્રશ્ન નથી આવડતો સીધો ત્રીજો અને ચોથો આવડે છે તો તમે ત્રીજો અને ચોથો પહેલાં લખી શકો પણ જ્યારે તમે નંબર લખો ત્યારે તમારે જોવાનું કે ત્રીજો જવાબ લખતા હોય તો બે નંબર નથી આપવાનો પરંતુ ત્રણ નંબર આપવાનો છે જ્યારે તમે બીજો પ્રશ્ન છેલ્લે લખો છો તો તમારે છેલ્લે બે નંબર આપવાનો છે હવે આગળ જોઈએ પ્રશ્ન પાંચ બ હવે તો એની અંદર પેપર સ્ટાઇલમાં જુઓ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એના ચાર માર્ક્સ છે એટલે બે માર્ક્સનો એક પ્રશ્ન હશે એમાં તમારે પ્રશ્ન લખવાનો નથી સીધો જવાબ એમાં તમારે સાવ એક વાક્યમાં જવાબ લખવાનો નથી પરંતુ ત્રણથી ચાર વાક્યમાં તમે જવાબ લખો ત્યારે તમને પૂરા બે માર્ક્સ મળે અને જ્યારે તમે મોટા પ્રશ્નના જવાબ લખતા હોય ત્યારે અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર ચિહ્ન દરેક ચિહ્નનો ખ્યાલ રાખી અને તમે વ્યવસ્થિત જવાબ લખો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે એ રીતે તમે બંને પ્રશ્ન વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે આપણી પેપર સ્ટાઇલ તમને અહીંયા સમજાઈ ગઈ હશે પુરવણીમાં કેવી રીતે લખવાનું એ પણ સમજાઈ ગયું હશે તો હવે તમારે જ્યારે પેપર દેવા આવો ત્યારે વ્યવસ્થિત તૈયારી કરીને આવવાનું છે અને પૂર્ણ તૈયારી સાથે આવશો તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે નમસ્તે